નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એકવાર ફરી આપનું કેમ છો ગુજરાતી YouTube ચેનલમાં। આપણે અહીં અવનવી વનસ્પતિ અને વૃક્ષો ની સમગ્ર જાણકારી આપીએ છીએ। આજે આપણે જાણીશું જંગલી હળદર, કે જેને વન હળદર કપૂર કાચલી પણ કહે છે। દેશી અને ગામઠી ભાષામાં હંચરો અથવા તો જંગલી હળદર તરીકે ઓળખાય છે। આ વનસ્પતિને IUCN દ્વારા રેડ લિસ્ટમાં મૂકવામાં આવી છે, એટલે કે તે ખૂબ જ લુપ્ત થતી પ્રજાતિમાં મૂકવામાં આવી છે। પ્રાયઃ ભારતના બધા જ ભાગોમાં આ થતી વનસ્પતિ છે, ખાસ કરીને કોંકણ, સહ્યાદ્રી, ડાંગ, તાપી, સાતપુડાના જંગલોમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય છે। પૂર્વ અને પશ્ચિમથી ભારતમાં પર્વતીય જંગલ વિસ્તારોમાં જોવા મળે છે। આ ભેજવાળા છાયા પ્રદેશો ઘાસના મેદાનોમાં, પર્વતોના ઢોળાવ, પાનખર કે અર્ધ પાનખર જંગલોમાં વધારે જોવા મળે છે। આ 75 સેન્ટીમીટર જેટલું સીધું ઊંચું વધે છે। નાના કદનું બટેટા જેવું હોય છે, જે પ્રકાંડની અંદર વિકસિત થાય છે। કંદમાં સફેદ રંગનો માવો હોય છે। જ્યારે ખાવાની કમી હોય ત્યારે આ માવો ઉકાળીને ખાઈ શકાય છે। મૂળ નાના અને બદામ જેવા તંતુ હોય છે। પાન 30 સેન્ટીમીટર લાંબા અને 9 સેન્ટીમીટર પહોળા હોય છે। પાનનો ઉપયોગ પતરારા બનાવવામાં પણ થાય છે। ફૂલ ચરકતા પીરા 3 સેન્ટીમીટર લાંબા અને 4 સેન્ટીમીટર પહોળા હોય છે। ફૂલ ઓગસ્ટ થી સપ્ટેમ્બર માસ દરમિયાન આવે છે। ફર કેપ્સ્યુલ જેવા ઓગસ્ટ થી સપ્ટેમ્બર માસ દરમિયાન થાય છે, જ્યારે બીજ ગોળાકાર હોય છે। એક કસ્તુરી હળદર જંગલમાં થાય છે, જેનો કંદ સામાન્ય કરતા મોટો હોય છે, વધારે તેજ હોય છે, કલર પણ વધુ પીળો અને રંગ છૂટતા વાર લાગે છે। કસ્તુરી હળદર આયુર્વેદિક મુજબ દવામાં તેમજ સૌંદર્ય પ્રસાદનમાં ઉપયોગી થાય છે। પહેલાના સમયમાં લગ્ન વખતે કન્યાને હલ્દી જે લગાવવામાં આવે છે તે કસ્તુરી હળદરની થતી। જંગલી હળદરમાં રહેલા રાસાયણિક તત્વો જે આ મુજબ છે: કાર્બોહાઈડ્રેટ, આલ્કોલોઇડ, વિટામિન સી, વિટામિન ઈ, ફ્લેવોનોઇડ, ફિનોલ, ગ્લાયકોસાઇડ, સેપોનિન રહેલા હોય છે। ઔષધીય ઉપયોગ જોઈએ તો જંગલી હળદર વાતાનુલોમક, ઉત્તેજક, બલ્ય, સુધાવર્ધક તથા સુગંધિત હોય છે। આંધ્રપ્રદેશના આદિવાસી લોકો તેના પ્રકારનો ઉપયોગ રક્તપિત, મરડો અને હૃદય સંબંધિત રોગોમાં કરે છે। સીળસૂળ જંગલી હળદરના કંદ અને લોબાન પીસીને માથા પર લેપ કરવાથી રાહત થાય છે। આમ વાતમાં કંદ પીસીને ગરમ કરી સાંધાના દુખાવામાં લગાવવાથી દુખાવામાં ખૂબ જ રાહત થાય છે। ત્વચા વિકારમાં કંદની પેસ્ટ બનાવી ત્વચા પર લગાવવાથી ત્વચા વિકાર, ગળ, ગુમડા વગેરેમાં રાહત થાય છે। સફેદ કોડમાં કંદને પીસીને લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે। ખુજલી, સોજા કે ચોટ જેવામાં કંદની પેસ્ટ લગાવવાથી અથવા કંદ દ્વારા સિદ્ધ કરેલ તેલમાંથી માલિશ કરવી। વિસ્ફોટક ભયંકર ત્વચા ગત વિકારમાં કંદનો ક્વાથ બનાવી પીવાથી વિસ્ફોટક જ્વરમાં રાહત થાય છે। આ મિત્રો, આ એક જંગલી હળદર પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે। તો મિત્રો, આજે આપણે જાણ્યું જંગલી હળદર અને તેના ઉપયોગ વિશે। આશા રાખું છું કે આજની આ ઉપયોગી જાણકારી આપના જીવનમાં ઉપયોગી બની રહે। આજે બસ આટલું જ। ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે વનસ્પતિની ઉપયોગી જાણકારી સાથે। ત્યાં સુધી રજા આપો।